માં WTO ના નામ થી ઓળખવામાં આવે છે. તમે ગુજરાતી માં લખો તો પણ ચાલે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના સભ્ય દેશો ના જોડાણ થી જે એક આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે આખા વિશ્વ કક્ષાએ, તેનું નામ છે WTO, વિશ્વ વ્યાપાર સંગઠન. આ વિશ્વ વ્યાપાર સંગઠન છે તે મોટા ભાગે મુખ્ય વ્યાપારી સંદર્ભોની અંદર સમસ્યાઓનો હલ થાય અને વ્યાપારી પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે હેતુથી તેની સ્થાપના કરવામાં આવી છે. ઈસવીસન 1995ની 1 જાન્યુઆરીના રોજ આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના થઈ. હવે આ વિશ્વ વ્યાપાર સંગઠન છે તેનું મુખ્ય વડું મથક સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા શહેરની અંદર એનું કાર્યાલય બનાવવામાં આવેલું છે, ત્યાં સ્થાપના કરવામાં આવેલી છે. પરીક્ષાની અંદર પૂછાય તો બરાબર આપણે યાદ રાખીશું કે વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક સ્વિટ્ઝર્લેન્ડના એ જીનીવા શહેરની અંદર આવેલું છે. તો આ વિશ્વ વ્યાપાર સંગઠન છે એના મુખ્ય કેટલાક હેતુઓ હતા કે જેના દ્વારા એની સ્થાપના થઈ છે. તો આ હેતુઓ કે ધ્યેયો કે ઉદ્દેશો કયા કયા છે કે કયા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે, તો એ ઉદ્દેશોની વાત કરીએ તો વિશ્વ વ્યાપાર સંગઠનનો પ્રથમ ધ્યેય છે બે દેશો વચ્ચેના જે વ્યાપારી સંબંધી અવરોધો છે, વ્યાપાર કરવા માટે ઊભી થતી સમસ્યાઓ છે, સમસ્યાઓને હલ કરવી, દૂર કરવી, એ સમસ્યા ઉદ્ભવે જ નહીં એના માટેના પ્રયત્ન કરવો, આ એક હેતુ આ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના વખતે રાખવામાં આવેલો. બીજો એવો હેતુ રાખવામાં આવેલો વિશ્વ વ્યાપાર સંગઠનનો કે વિશ્વ કક્ષાએ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે દેશો પોતાના દેશના ઉદ્યોગોને અમુક પ્રકારનું વ્યાપારી રક્ષણ આપે છે તો એ સંરક્ષણ દૂર કરવું. હવે એ સંરક્ષણની વાત કરું, શ્રીલંકામાંથી ભારતની અંદર કોઈ વસ્તુઓ આવતી હોય તો તેની ઉપર વધુ જકાત નાખવામાં આવે તો એ જકાત હળવી કરવી અને એ સંરક્ષણ દૂર કરવું અને વ્યાપાર પ્રવૃત્તિને ઉત્તેજન આપવું, એટલે વ્યાપાર વધારવો ટૂંકમાં કહીએ. વિશ્વ વ્યાપાર સંગઠનનો ત્રીજો મુખ્ય હેતુ અથવા ધ્યેય છે કે વૈશ્વિક વ્યાપાર નીતિ છે આંતર ઇન્ટરનેશનલ કક્ષાએ જે વિદેશ વ્યાપાર નીતિ અપનાવવામાં આવે છે એ જ વિદેશ વ્યાપાર નીતિ ભારતના પણ અર્થતંત્રની વિદેશ વ્યાપારી નીતિ છે એની સાથે સમન્વય કરવો, એટલે જોડી દેવું, એનું સંકલન કરવું. તમારો શબ્દ વાપરેલો છે સંકલન કરવું, તો એ વિદેશ વ્યાપારીના હેતુઓ હશે એ બંને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને દેશની અંદર બંને જગ્યાએ સિદ્ધ કરી શકાય.